નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. આ એકમની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન એક મિત્રો એવો છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં તેનો ક્રમ અક્ષર લખવાનો છે. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? ઉત્તર આવશે સી, પાંડ્ય. પ્રશ્ન બે, વજ્જી તો વૈશાલી તો મગધ તો તેની રાજધાની કઈ? ઉત્તર ડી, રાજગૃહ. પ્રશ્ન ત્રણ, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર છે ડી, બિહાર. પ્રશ્ન ચાર, અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? ઉત્તર છે બી, પાલી. પ્રશ્ન પાંચ, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી? ઉત્તર છે સી, મલ્લ. પ્રશ્ન છ, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી હતી? મળતી નથી. ઉત્તર છે ડી, વૈશાલી. પ્રશ્ન સાત, બિંબિસાર કયા વંશનો શાસક હતો? ઉત્તર છે ડી, હર્યક વંશ. આગળ જઈએ નવા પાને. પ્રશ્ન આઠ, વૈશાલી તો લિચ્છવીઓ તો કપિલ વસ્તુમાં કઈ જાતિ હતી? ઉત્તર છે સી, શાક્યો. પ્રશ્ન નવ, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? ઉત્તર છે ઇ, ગણરાજ્ય. પ્રશ્ન દસ, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું એટલે કે વર્તમાન સ્થાન માળવાનો પ્રદેશ છે? ઉત્તર છે ડી, અવંતી. તો મિત્રો, આ રીતે 10 વૈકલ્પિક પ્રશ્નો સમજીને લખીશું. આગળ પ્રશ્ન બે, બંધ બેસતા જોડકા જોડો. મિત્રો, એક બાજુ આપણને રાજા અથવા તેને સંબંધિત શબ્દો આપેલા છે. બ વિભાગ સાથે આપણે તેમને જોડીએ. ઉત્તર વચમાં લખવાનો છે. 1 થી 5 અવિભાગના ક્રમ આપેલા છે. આપણે બ વિભાગમાં જે ઉત્તર આવે તેનો આલ્ફાબેટ આપેલા ચોરસ બોક્સમાં લખીએ. પહેલું મહાજનપદો, ઉત્તર છે ડી, 16. બે, ધનંદ, ઉત્તર આવશે એ, નંદવંશનો રાજા. 3, કંબોજ, ઉત્તર આવશે બી, લાજપુર. 4, કુરુ, ઉત્તર આવશે ઈ, ઇન્દ્રપ્રસ્થ. અને 5, કાશી, ઉત્તર આવશે સી, વારાણસી. તો આ રીતે બંધ બેસતા જોડકા જોડીશું. આગળ પ્રશ્ન 3, મને ઓળખો. પહેલું, હું નંદવંશનો સ્થાપક છું. ઉત્તર, મહાપદ્માનંદ. 2, હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું. ઉત્તર છે અસ્મક. પ્રશ્ન 3, હું બિંબિસારનો પુત્ર છું. ઉત્તર, અજાતશત્રુ. 4, મારી રાજધાની અયોધ્યા છે. ઉત્તર છે કૌશલ. 5, હર્યક વંશ પછી સત્તા પર આવનાર વંશ છું. ઉત્તર છે નાગવંશ. તો આ રીતે પ્રશ્નોના ઉત્તરો લખીશું. પ્રશ્ન 4 જોઈએ. યોગ્ય શબ્દ વડે નીચેના શબ્દોના ખાલી જગ્યા પૂરો. પહેલું, હર્યક વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો. ઉત્તર છે બિંબિસાર. પ્રશ્ન 4, અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા. ઉત્તર છે અંગુત્તર નિકાય. આગળ ખાલી જગ્યા ત્રીજી નવા પાને, મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોના લીધે ખેતીમાં સુધારો થયો. ઉત્તર છે લોખંડ. પ્રશ્ન 4, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધો તેમજ યુવાનોની પસંદગી થતી. ઉત્તર લખશું યુવાનો. પ્રશ્ન 5, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને ખાલી જગ્યા ગણવામાં આવતું. ઉત્તર છે રાજા. આગળ પ્રશ્ન 5 છે મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો. પહેલો ઉત્તર, નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર, મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્માનંદ ભારતનું સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમય મગધ પર નંદવંશનું ધનંદ નામનો રાજા શાસન કરતો હતો. આગળ પ્રશ્ન 2, નાગવંશ વિશે જણાવો. ઉત્તર, હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યું, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. આગળ પ્રશ્ન 3, ગણરાજ્યના સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર, ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા.
લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. તેઓ માટીના વાસણોમાં વધારે ઉપયોગ કરતા હતા. વાસણો ઉપર તેઓ ચિત્રકામ કરતા હતા, જેને ઘુસરપાત્ર તરીકે ઓળખતા. પ્રશ્ન 4 જોઈએ. ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે, શા માટે? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને લખી શકો છો. અહીં જે ઉત્તર છે, માત્ર નમૂનારૂપ જોઈએ ઉત્તર. મને ગણરાજ્યની શાસન વ્યવસ્થા ગમી, કારણ કે રાજ્યની સંચાલન સભા દ્વારા થતું, તેમાં બધા જ કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમતી કે સર્વનામતી નક્કી થતો. રાજ્યના રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખની ચૂંટણી દ્વારા પસંદગી કરતા. પ્રમુખને મદદ કરવા માટે એક કાર્યવાહક સમિતિ પણ હતી. માટે આગળ નવા પાને જઈએ. નવા પાને મિત્ર પ્રશ્ન 6 છે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો પ્રશ્ન છે જનપદ. ઉત્તર, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારોમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. 2. વિશ, ઋગ્વેદકાલીન કે વૈદિકકાલીનની રાજ્ય વ્યવસ્થાના સમુદાયને વિશ તરીકે ઓળખાતું. પ્રશ્ન 3, ઘુસરપાત્ર. ગણરાજ્યના સમયના માટેના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ ચિત્રિત વાસણોને ઘુસરપાત્ર કહેતા. 4. શબ્દ સંથાગાર. ગણરાજ્યની સભા જે સ્થળે યોજાતી હતી તે સ્થળને સંથાગાર અથવા નગરભવન કહેવામાં આવતું. પ્રશ્ન 5, ગણરાજ્ય લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે. તો આ રીતે પાંચે પારિભાષિક શબ્દોની સમજૂતી આપીશું. આગળ પ્રશ્ન 7, ટૂંક નોંધ લખો. વૈશાલીનું વજ્જી રાજ્ય. ઉત્તર, રાજસત્તાક મહારાજ્યોને આસપાસના પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘના નામે ઓળખાયું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યાને સથાગાર અથવા નગરભવન તરીકે ઓળખાતી. તો મિત્રો, આ રીતે વૈશાલીનું વજ્જી સંઘ વિશે આપણે લખી શકીએ. આગળ વધીએ, નવા પાને જઈએ. મિત્રો, અહીં આપણને પ્રશ્ન નંબર 8 આપ્યો છે. તફાવત, જેમાં ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે લખવાનું છે. જોઈએ ઉત્તર. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. તેમાં ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરવામાં આવે છે. તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. ગણરાજ્યમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. પ્રમુખને મદદ કરવા માટે મંત્રીમંડળ કે કાર્યવાહક સમિતિ હોય છે. રાજાને રાજ્ય વહીવટ મદદ કરવા માટે પ્રધાનમંડળ હોય છે. તો મિત્રો, આ રીતે આપણે ટૂંકનોત અને તેની ઉપરથી સુંદર મજાનો તફાવત આ રીતે લખી શકીએ. આગળ પ્રશ્ન 9, કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યા યોગ્ય રીતે ભરો. મિત્રો, એક બાજુ મહાજનપદનું નામ, રાજધાની અને હાલ કયા પ્રદેશમાં છે તે આપણે દર્શાવવાનું છે. મગધ, તો તેની રાજધાની આવશે ગિરિરવજ અથવા રાજગૃહ. કૌશામ્બી, જેની રાજધાની છે તે મહાજનપદ આવશે વત્સ્ય. સુરસેન મહાજનપદ, રાજધાની મથુરા, તો વર્તમાન સમય મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ. પછી આવ્યું અસ્મક, રાજધાની હતી પૌંડન્યા. સુક્તિમતી, જેમની રાજધાની છે તે મહાજનપદ આવશે ચેદી. અવંતી મહાજનપદ, રાજધાની ઉજ્જૈની છે, તો હાલનો પ્રદેશ આવશે માળવાનો પ્રદેશ. ત્યારબાદ ગાંધાર મહાજનપદ છે, જેની રાજધાની આવશે તખ્તશિલા. તો મિત્રો, આ રીતે જ્યાં મહાજનપદનું ખાલી જગ્યા ખાલી છે ત્યાં મહાજનપદ, રાજધાની ખાલી જગ્યા છે ત્યાં રાજધાની, અને વર્તમાન સમયમાં કઈ જગ્યાએ છે તે આપણે ઉત્તર પ્રમાણે લખીશું. આગળ વધીએ, પાના નંબર 32 ઉપર જઈએ. મિત્રો, પાના નંબર 32 ઉપર આપણને સૂચના આપી છે. પ્રશ્ન નંબર 10, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના રક્ષણની જવાબદારી
દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક સૈનિક હતું. વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો છો. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે. જોઈએ, વર્તમાન સમયમાં આપણા દેશના સંરક્ષણ માટે હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળ એમ અલગ અલગ વિભાગોમાં સૈનિકો સંરક્ષણ કરી રહ્યા છે. દેશના યુવાનોએ દેશના રક્ષણ માટે સૈનિક તરીકે જોડાવું જોઈએ અને દેશની સેવા કરવી જોઈએ. દેશની સીમાઓ સુરક્ષિત રહે તે માટે નવા સાધનો અને ટેકનોલોજી વિકસાવવી જોઈએ. તો મિત્રો, આવું કરી શકાય. આ સિવાય કોઈ મુદ્દા રહી જતા હોય તો તમે તમારી રીતે ઉમેરીને ઉત્તરો લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દના ચોરસમાં 5 મહાજનપદના નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે, આપણે તે શોધીને લખવાના છે. તો મિત્રો, તમને આ પ્રવૃત્તિ કરવી ખૂબ જ ગમશે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ આપેલા ચોરસ બોક્સમાંથી મહાજનપદ અને રાજધાની શોધી શકો છો. તો જોઈએ, મહાજનપદો મગધ, પાંચાલ, કાશી, અવંતી અને કૌશલ મળેલ છે. રાજધાની રાજગૃહ, તક્ષશિલા, વારાણસી અને ઇન્દ્રપ્રસ્થ મળેલ છે. મિત્રો, એક રાજધાની અહીં મળેલ નથી. તમને જો મળી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને તમારો ઉત્તર પૂર્ણ કરજો. તો મિત્રો, આ રીતે આપણે એકમ 4 છે તેના સ્વાધ્યાન પોથીના પ્રશ્ન નંબર 1-11 તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.